બીજો છે એના પછી એક 400 કેજી નો ઉપગ્રહ છે પૃથ્વીની આસપાસ 2R ત્રિજ્યામાં કક્ષામાં છે ત્યારબાદ એને 4R કક્ષામાં લઈ જવામાં આવે છે તો એ માટે કેટલી ઉર્જાની જરૂર પડે ચલો અહીંયા આપણે ચેક કરીએ ને કેટલી ઉર્જાની જરૂર પડશે તો અહીંયા હું તમને એના માટે અહીંયા એક હિંટ બતાવું છું થોડી સમજ રાખજો આ કન્ડિશનમાં તમને ઉર્જાનો ટોટલ આઈડિયા હોવો જોઈએ કેટલી ઉર્જા કોની છે તો જો અહીંયા સિમ્પલ સમજો કે યાદ છે ગતિ ઉર્જા કેટલી થાય જો કોઈ ગ્રહ ભ્રમણ કરતો હોય આપણને યાદ હશે કે આ એમ એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે સ્મોલ આર ત્રિજ્યામાં એમ ધનનો ગ્રહ તો એની ગતિ ઉર્જા કેટલી થતી હતી હાફ એમ વી સ્ક્વેર લખતા હતા આપણે હાફ એમ વી સ્ક્વેર અને એનું સૂત્ર હતું જી એમ ઈ એમ અપોન 2R મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું જી એમ ઈ એમ અપોન 2R બરોબર હવે સ્થિતિ ઉર્જા કેટલી થતી હતી આને એક્સ લેતા હતા આ એક્સ હતી ને તો સ્થિતિ ઉર્જા માઇનસ 2X થતી હતી દેટ મીન્સ માઇનસ જી એમ ઈ એમ અપોન આર બરોબર અને કુલ ઉર્જા કેટલી થતી હતી માઇનસ એક્સ થતી હતી એટલે માઇનસ જી એમ ઈ એમ અપોન 2R આ એક રિલેશન ધ્યાન પર હોવા જોઈએ જો આ ત્રણ ઉર્જાના આઈડિયા હોય તો આપણે એની કેલ્ક્યુલેશન ઇઝી કરી શકીએ તો જો આગળના દાખલામાં શું કીધું છે 400 કેજી નો ઉપગ્રહ છે પહેલા 2R ત્રિજ્યામાં છે પછી 4R લઈ જઈએ કેટલી ઉર્જાની જરૂર પડે તો પહેલા હું અહીંયા હિન્ટ આપું છું કે ગ્રહ સ્મોલ આર બરાબર 2R પર હોય ત્યારે કુલ ઉર્જા કેટલી ઇવન કેટલા થાય તો માઇનસ જી એમ ઈ એમ અપોન 2R થાય કે નહીં એમ જો તમને યાદ હશે આ ઇક્વેશન ઈ બરાબર મેં સ્ટેપ એ જ લખ્યું છે એટલા માટે અહીંયા 2R કર્યું હવે સ્મોલ આર ના બદલે કેટલા છે 2R દેટ મીન્સ ફાઇનલી કેટલા મળે ભાઈ માઇનસ જી એમ ઈ એમ અપોન 2R ને અહીંયા 2R કરી દો તો કેટલા રહે 4R બસ આ એક સ્ટેપ ખતમ અહીંયા સ્મોલ કરી દઉં છું ક્યાં લઈ જવું છે હવે 4R પર તો બીજું લખી દઈએ ગ્રહ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 4R પર હોય ત્યારે બોલો E2 કેટલા માઇનસ જી એમ ઈ એમ અપોન 2R થાય તો 2 તો લખું પણ આના બદલે કેટલા લખી દઉં 4R ફાઇનલી કેટલા આવ્યા માઇનસ જી એમ ઈ એમ અપોન 8R ઓકે ઠીક છે હવે તમને કે કેટલી ઉર્જાની જરૂર પડે તો પહેલા અહીંથી અહીંયા લઈ ગયા તો કયું પદ મોટું છે કયું પદ મોટું છે ભાઈ પહેલું કે બીજું પહેલું મોટું કારણ કે નીચે 4 છે ને અહીંયા નીચે 8 આવે છે એટલે પહેલું મોટું છે એટલે અહીંયા લખી દઈએ જરૂર પડતી ઉર્જા ઉર્જા ચેક કરીએ તો ઈ બરાબર અથવા ડેલ્ટા ઈ બરાબર લખું તો ઈ1 માઇનસ ઈ2 ઈ2 ઠીક છે હવે ઈ1 ની કિંમત લખી દઉં માઇનસ કેટલા છે જી એમ ઈ એમ અપોન 4R બરાબર છે અને તમે કદાચ મે બી એક કામ કરો જો મારી એક થોડી સમજાવવામાં મિસ્ટેક થઈ છે ભલે આ પદ નાનું છે પણ આગળ નિશાની કઈ છે આગળ નિશાની કઈ છે માઇનસ છે દેટ મીન્સ ડેટાના આધારે જોવા જાવ તો કોણ મોટું થઈ જશે આ મોટું થાય ખબર પડી કે નહીં આમાં નીચે આમ જોવા જાવ તો ફક્ત મૂલ્યના આધારે જોવા ને માઇનસ કાઢ નાખો તો આ મોટું છે પણ માઇનસ લગાવો ને તો આ મોટું થઈ જાય એટલે મારે શું લખવું પડે E2 માઇનસ E1 તો અહીંયા કેટલા લખી દઉં માઇનસ 8 લખું E2 એટલે અને માઇનસ માઇનસ પ્લસ થશે જી એમ ઈ એમ અપોન 4R ઠીક છે આમાંથી જી એમ ઈ એમ અપોન આર ઈ બહાર કાઢી નાખીએ તો ઈ બરાબર ડેલ્ટા ઈ બરાબર ચેક કરો તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે ભાઈ 1/8 જ રહેશે જી એમ ઈ અપોન 8R રહેશે ઠીક છે આ રિલેશન બની ગયું છે જો સમજ રાખો બસ આટલી વધારે કઈ છે નહીં પછી હું ડિટેલમાં બીજી તમને ટેક્સ્ટબુકના આધારે વાત કરી લઉં છું કે સ્મોલ આર બરાબર 2R હતો તો કુલ ઉર્જાનું સૂત્ર આવડે માઇનસ જી એમ ઈ એમ અપોન 2R જે સ્મોલ આર ના બદલે 2R કરી દીધું તો 4R થઈ ગયું
પછી જ્યારે 4 આરી પર આવે ત્યારે આમાં લખી દો સ્મોલ આર ના બદલે 4 આર તો આપણા માટે થઈ જશે 8 આરી એટલી એનર્જી આવી એક વખત આ એનર્જી એક વખત આટલી એનર્જી છે તો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈએ તો ઊર્જાનો તફાવત એ જ કાર્ય થશે ધેટ મીન જરૂર પડતી ઊર્જા એટલે બેનો તફાવત E2 માઈનસ E1 તમે E2 ની કિંમત લખો E1 ની લખો બેનો ડિફરન્સ લઈ લો તો આટલો જવાબ આવી જશે ડેલ્ટા E મળી ગયો છે ફાઇન્ડ કરવી પડશે તો ડેલ્ટા E ચેક કરી લઈએ ડેલ્ટા E બોલો કેટલો થાય GMEM upon 8 RE. G ni kimmat 6.67 minus 11. ME prithvinu dal. And prithvinu dal jo aam na api hoye, to bhi aapan ne khyal hovu joye 6 gunya 10 ni 24. Kitlu thai? 6 gunya 10 ni 24. Ane grahanu dal kitlu 400 kg. Divided by 8 into RE. 8 અને RE પૃથ્વીની ત્રિજ્યા 6.4 6400 કિલોમીટર 6.4 ગુણ્યા 10 ની 6 મીટર થાય તમારે આ બે વસ્તુ ધ્યાન રાખવાનું ગ્રહનું દળ કેટલું 6 ગુણ્યા 10 ની 24 પૃથ્વીનું અને ત્રિજ્યા કેટલી 6.4 ગુણ્યા 10 ની 6 જો કે આપેલા હશે ડેટામાં એનાથી કોઈ વધારે ફરક નથી પણ આપણને યાદ હોય તો નીટ જીમાં જરૂર પડશે તો ડેલ્ટા E મળી જશે તો ડેલ્ટા E ફાઇન્ડ કરી લેવાનો આમાં કેલ્ક્યુલેશન મુજબ જોઉં છું 3.13 ગુણ્યા 10 ની 9 જૂલ આવે છે તમે ચેક કરી લો ગુણ્યા 10 ની 9 જૂલ ડેલ્ટા E આવી ગયો જોવો પછી મને કહો આવે છે એટલો ઠીક છે તો અહીંયા હું લખું છું ડેલ્ટા K કેટલો ડેલ્ટા E બરાબર આ ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા E અંથી તો દેટ મીન્સ આનો આન્સર કેટલો થાય માઇનસ 3.13 ગુણ્યા 10 ની 9 જૂલ ઠીક છે હવે ડેલ્ટા યુ બરાબર હા માઇનસ અથવા તો માઇનસ 2 ડેલ્ટા ઈ આ ડેલ્ટા કે માઇનસ 2 ડેલ્ટા કે તો અહીં અમારે 2 લખવાનો રહી ગયો છે 2 ઇન્ટુ ડેલ્ટા કે છે તો અહીંયા તમારે બીજું કંઈ નહીં કરવાનું આનો ડબલ કરી દો અને પ્લસ કરી દો અથવા ડેલ્ટા E નું ડબલ કરી દો ડેલ્ટા E ને ડબલ કરી દો તો કેટલા આવે 6.26 ગુણ્યા 10 ની 9 જૂલ